साधर्मिकની ભક્તિ શું કહું તમને. આજ નવસારીમાં 10 વર્ષ પહેલા મહાવીરમાં બેઠા હતા અને કુમારપાળભાઈ આવ્યા હતા. એકાદ દોઢ વાગ્યાનો સમય ગચ્છાધિપતિ પાસે. ક્યાંથી આવ્યા હતા? વાપીથી લગાવી વલસાડ સુધીમાં સાધર્મિકની ભક્તિ કરીને આવ્યા હતા. કારણ કે 10 વર્ષ પહેલાં જૈન સંઘના એક શ્રેષ્ઠીએ એક જ વર્ષમાં કુમારપાળભાઈની વર્ષો જૂની ભાવના કે 5000 ગામડાના સાધર્મિકને મારે લખપતિ બનાવવા છે. તમે આંકડો માંડી લો, કેટલા થાય? કેટલા થાય? 50 કરોડ. અને એ લાભ લેનાર ભાગશાળી કોણ? કલ્પેશ દિશા. સેવ કરવું હોય તો આ બધું સેવ કરો. એલોન મસ્ક શું કરે છે? વોરન બફેટે શું કર્યું? બધું મૂકો બાજુ પર. કોણે કેટલા વાપર્યા, કોણે કેટલા ભેગા કર્યા એ તમારી બુકમાં છે. કોણે કેટલા વાપર્યા એ તમારી બુકમાં મળે ખરું? 50 કરોડ. બાયપાસ કરાવ્યું. 2011ની સાલમાં કલ્પેશભાઈ મુંબઈમાં બ્રિજકેન્ડીમાં બાયપાસ કરાવ્યું અને બાયપાસ કરાવ્યા પછી એમના હાથમાં જીનાગ્ન આવ્યું. ભુવન ભાનુસુરી મહારાજનો લેખ પર્યુષણના દિવસો અને એમાં સાધર્મિક ભક્તિ ઉપરની વાત વાંચી અને એ જ વખતે નક્કી કર્યું કુમારપાળભાઈની વર્ષો જૂની ઈચ્છા મારે પૂરી કરવી છે. અને એમણે બીજા વર્ષથી શરૂ કરી દીધું અને એક વર્ષમાં આખા ગુજરાતની અંદર ગામડા કેટલા બધા ક્રાઇટેરિયા હતા એ ક્રાઇટેરિયાની સાથે 1 લાખ રૂપિયા 5000 સાધર્મિકને આપી અને લખપતિ બનાવી. નવસારીમાં મળવા આવ્યા પહેલાં બગવાડા ગયા હતા. બગવાડામાં અજીતનાથ ભગવાનનું દેરાસર દર્શન કરી નીચે ઉતર્યા. સામે જૈનોના ઘર. એક ઘરમાં પહોંચ્યા. બેન વડી પાપડ સુકાવતા હતા. જૈન સંઘના શ્રેષ્ઠીઓને જોઈને બેન સંકોચાઈ ગયા. આ ગરીબના ઘરે આ બધા મોટા માણસો કેમ આવ્યા? અંદર ગયા. કુમારપાળભાઈ, કલ્પેશભાઈ, જયેશભાઈ, પ્રકાશ વસા, આવા બધા મોટા માથાઓ, પ્રકાશ નડિયાદી, આવા બધા અંદર બેઠા. બેન પાણી આપ્યું અને બેને વિનંતી કરી, આવ્યા છો તો જમીને. નહીં, અમારે જમવાનું નથી. તો આજ્ઞા કરો. આજ્ઞા કોઈ નથી કરવાની, આ કવર તમારે સ્વીકારવાનું છે. અને બેન સમજી ગયા. તમે એમ નહીં માનતા, બધા સાધર્મિકો લેવાલ જ છે, લેભાગવું જ છે. હોય 10%, એ જો ધંધો કરો તો તમારે પણ 10% લોસ થાય છે કે નથી થતો? બહેનોને પૂછું છું, બધું ચાળી કરીને ઘઉં લાવ્યા અને પછી બધા ઘરમાં ચાળવા બેસો, અંદરથી કાંકરા નીકળે કે ના નીકળે? એવા 2-4 નીકળે ને બસ બધા સાધર્મિકો લે ભાગવું જ છે, ખાઉધરા જ છે, કઈ કામ કરવું નથી, હરામના હડકા થઈ ગયા છે. જ્યાં કવર આપ્યું ત્યાં બેન સડક દેતા ઊભા થઈ ગયા. ભાઈ માફ કરજો, ઘર ભૂલ્યા. આ ઘરમાં આની જરૂર નથી. 2 બાવડા મજબૂત છે. ખાખરા, પાપડ, વડીનો ધંધો કરું છું. મહિને જેટલા જોઈએ છે એટલા કમાઈ લઉં છું. દીકરો સ્કૂલે ગયો છે, એનો બાપ પણ મજૂરી કે નોકરી કરે છે. અમને જેટલું જોઈએ છે એટલું મળી રહે છે. ભાગશાળી તમે આવ્યા ભલે, પણ ઘર ભૂલ્યા છો. આ વાત કુમારપાળભાઈ જ્યારે ગચ્છાધિપતિને કરતા હતા ને ત્યારે ગચ્છાધિપતિની આંખમાંથી આંસુ છે. આ મારો સંઘ સર્વે કરવાનો ના નથી કહેતો. ખોટી જગ્યાએ ન જાય એનું ધ્યાન પણ રાખવાનું. મને કહેવા દો, અમે આવી વાતો કરીએ છીએ ત્યારે દરેક સંઘમાં 2-3 શ્રાવક અમને એવા મળી જ જાય. મારા સાહેબ, કોઈ પણ સાધર્મિક આપની પાસે આવે અને આપને લાગે અમને કહી દેજો. એક વખત પેઢીમાંથી અપાવી દેજો, પછી અમને કહી દેજો, અમે જમા કરાવી દઈશું. સાધર્મિકની ભક્તિ સમાન ધર્મ છે. તમે જે ધર્મના એ જ એ ધર્મનો છે.